नमस्कार विद्यार्थी मित्रों, धोरण नौ विज्ञान चैप्टर नंबर 14 नैसर्गिक स्त्रोतोना आ वीडियो में तमारा सौनु स्वागत है। मित्रों, आपणे जमीन में एटले के पृथ्वी उपरना अगत्यना घटकों ने डिस्कशन करता हता, तेमा आपणे जलचक्र जोयुं, नाइट्रोजन चक्र जोयुं अने हवे आपणे डिस्कशन करवानी छे कार्बन चक्र विशे। कार्बन पृथ्वी पर घणा बधा स्वरूपमां मळी आवे छे। साहेब, केवा केवा स्वरूपमां? तो ए हमणां तमने आवशे। पहले हुं कहुं तमने, तमे कोलसो जोयो जोयो छे, हीरो जोयो जोयो छे, बराबर? बस पछी तमे ओली काळी मेस जोई छे जे दीवो करता ऊपर थई जाय, जोई छे? बस, तो आवा स्वरूपमां मळी आवे छे। તે પોતાના મૂળ તત્વ સ્વરૂપમાં હીરો અને ગ્રેફાઇટના સ્વરૂપમાં મળે છે। સાહેબ, ગ્રેફાઇટ એટલે તો કે પેન્સિલ જેની બનેલી હોય ને, લાકડાની નીચે જે ઓલી સ્ટીક હોય તે। સંયોજન સ્વરૂપે તે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં મળી આવે છે, બરાબર ને? તમે શ્વાસમાંથી બહારું કાઢો, એ શું કાઢો છો? કાર્બન ડાયોક્સાઇડ કાઢો છો ને, કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં વિવિધ પ્રકારના ખનિજોમાં કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટના સ્વરૂપમાં મળી આવે છે। જ્યારે બધા જ સજીવોમાં કાર્બન આધારિત અણુઓ જેવા કે પ્રોટીન, કાર્બોદિત, ચરબી, ન્યુક્લિક એસિડ અને વિટામિન ઉપર આધારિત હોય છે। ઘણા બધા પ્રાણીઓમાં બાહ્ય અને અંતઃ કંકાલ પણ કાર્બોનેટ સારોથી બનતા હોય છે। ક્લોરોફિલ ધરાવતા તમામ સજીવો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બનનો ઉપયોગ કરીને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે। આ પ્રક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડનું ગ્લુકોઝના અણુઓમાં રૂપાંતર થાય છે। આ ગ્લુકોઝના અણુ બીજા પદાર્થોમાં રૂપાંતર પામે છે અથવા તો અન્ય સજીવોમાં મહત્ત્વના અણુનું સંશ્લેષણ કરવા માટે ઊર્જા આપે છે। જીવંત પ્રાણીઓને ઊર્જા મેળવવા માટે પ્રક્રિયામાં ગ્લુકોઝનો ઉપયોગ થાય છે, બરાબર ને? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે ને ભાઈ, તેમાં આન્સરમાં શું આવે છે? ગ્લુકોઝ વત્તા ઓટુ વત્તા પાણી, બરાબર? શ્વસનની ક્રિયા દ્વારા ગ્લુકોઝને કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવવા માટે ઓક્સિજનનો ઉપયોગ પણ થાય છે અને નથી પણ થતો। આ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં પાછો ભળી જાય છે અને અન્ય એક પ્રક્રિયા જે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ઉમેરે છે તે છે દહનની ક્રિયા, જ્યાં બળતણનો ઉપયોગ રસોઈ માટે, ગરમી મેળવવા, પરિવહન માટે અને ઉદ્યોગોમાં થાય છે। ખરેખર તો જ્યારથી ઔદ્યોગિક ક્રાંતિ થઈ છે, માનવે મોટે પાયે અશ્મિ બળતણને સળગાવવાની શરૂઆત કરી દીધી છે। ત્યારથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની ટકાવારી બમણા પ્રમાણમાં વધી ગઈ છે। પાણીની જેમ જ કાર્બન ડાયોક્સાઇડ એટલે કે કાર્બનનું પણ વિવિધ ભૌતિક અને જૈવિક ક્રિયાઓ દ્વારા પુનઃચક્રીકરણ થાય છે। અને મિત્રો, જેનું પુનઃચક્રીકરણ થતું હોય તેનું જ આપણે કહી શકીએ કે એની સાયકલ બની શકે છે। તો તમે જુઓ, આ છે કાર્બન ચક્ર, બરાબર? આ કાર્બન ચક્ર પણ આપણા માટે અગત્યનું છે। તમે તેને માત્ર મોઢે દોરી શકો એવી ટ્રાય કરજો, બરાબર? ત્યારબાદ આપણે સમજશું, કેમ કે ટોપિક ભણ્યા પછી આ તમને અઘરું નહીં લાગે। લાઈવ લેક્ચરમાં આપણે આને સરળતાથી કેમ દોરવો એની ડિસ્કશન કરવાની જ છે। હવેનો નવો ટોપિક છે જેનું નામ છે ગ્રીન હાઉસ અસર। કાચની શીશી દ્વારા ઉષ્માને રોકવાને કારણે શીશીની અંદરનું તાપમાન બહારના તાપમાન કરતાં ઘણું વધી જાય છે। ઠંડા વાતાવરણના ઉષ્ણ કટિબંધીય વનસ્પતિઓને ગરમ રાખવા માટે આવરણ બચાવવાની ક્રિયામાં આ ઘટનાનો ઉપયોગ થયેલો જોવા મળે છે। આ પ્રકારના આવરણને ગ્રીન હાઉસ અસર કહે છે।
ગ્રીનહાઉસ અસર વાતાવરણીય પ્રક્રિયાઓમાં પણ થાય છે. કેટલાક વાયુઓ પૃથ્વીમાંથી ઉષ્માને પૃથ્વીની બહારના વાતાવરણમાં જતા રોકે છે. વાતાવરણમાં આવેલા આ પ્રકારના વાયુઓનો વધારો સમગ્ર વિશ્વના સરેરાશ તાપમાનને વધારી શકે છે. આ પ્રકારની અસરને ગ્રીનહાઉસ અસર કહે છે. હવે મિત્રો, આપણે અત્યારે ભણવાનું છે ઓક્સિજન ચક્ર, બરાબર? બસ એટલું જ શીખવાનું છે. ઓક્સિજન ચક્ર. ઓક્સિજન પૃથ્વી ઉપર ઘણી બધી માત્રામાં મળી આવતું તત્વ છે. તેનું પ્રમાણ વાતાવરણના મૂળભૂત સ્વરૂપમાં આશરે 21% જેટલું છે. તે વધુ માત્રામાં પૃથ્વીના પોપડાના સંયોજનના સ્વરૂપમાં કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં પણ મળી આવે છે. પૃથ્વીના પોપડામાં આ ઓક્સિજન ધાતુઓ અને સિલિકોનના ઓક્સાઇડ્સના સ્વરૂપમાં મળી આવે છે. તે જૈવિક અણુઓ જેવા કે કાર્બોદિત, પ્રોટીન, ન્યુક્લોઇક એસિડ અને ચરબી અથવા લિપિડનું પણ એક આવશ્યક ઘટક છે. પરંતુ જ્યારે આપણે ઓક્સિજન ચક્રની બાબતે વાત કરીએ ત્યારે મુખ્યત્વે તે ચક્રને નિર્દેશિત કરે છે જે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ સંતુલિત જાળવી રાખે છે. વાતાવરણમાં ઓક્સિજનનો ઉપયોગ 3 પ્રક્રિયામાં થાય છે, જેના નામ છે શ્વસન, દહન અને નાઇટ્રોજનના ઓક્સાઇડનું નિર્માણમાં. વાતાવરણમાં ઓક્સિજનમાં એકમાત્ર મુખ્ય ક્રિયા એ છે જેને પ્રકાશ સંશ્લેષણ કહે છે, જેના દ્વારા ઓક્સિજન પાછો મળે છે. આ રીતે કુદરતમાં ઓક્સિજન ચક્રની રૂપરેખા બને છે. મિત્રો, આ જે આકૃતિ છે એ કેની છે? ઓક્સિજન ચક્રની છે. પરંતુ આપણે જીવનની એક ક્રિયા જે શ્વસન છે તેમાં ઓક્સિજનને અગત્યનું માનીએ છીએ, પરંતુ કેટલાક સજીવ મુખ્યત્વે બેક્ટેરિયા માટે તત્વીય ઓક્સિજન ઝેરી બની જાય છે. તે હકીકતમાં બેક્ટેરિયા ઓક્સિજનની હાજરીમાં નાઇટ્રોજનનું સ્થાપન કરી શકતા નથી. હવે આપણે એક ટોપિક ભણવાનો છે જેનું નામ છે ઓઝોન સ્તર. તત્વીય ઓક્સિજનનું મૂળભૂત સ્વરૂપમાં સામાન્ય દ્વિપરિમાણીય અણુના સ્વરૂપમાં મળી આવે છે, પરંતુ વાતાવરણમાં ઉપરના ભાગમાં ઓક્સિજનના 3 પરમાણુવાળા અણુઓ પણ મળી આવે છે. તેમનું સૂત્ર છે O3 અને તેને ઓઝોન કહે છે. ઓક્સિજનના સામાન્ય દ્વિપરિમાણીય અણુથી વિપરીત ઓઝોન ઝેરી હોય છે. આપણે ભાગ્યશાળી છીએ કે ઓઝોન પૃથ્વીની સપાટીથી નજીક આવેલો નથી. તે સૂર્યમાંથી આવતા હાનિકારક વિકિરણોનું શોષણ કરે છે. આ રીતે તે હાનિકારક વિકિરણોને પૃથ્વીની સપાટી પર પહોંચતા રોકે છે. તે ઘણા સજીવોને નુકસાન પહોંચાડી શકે છે. હાલમાં એ સંશોધન થયું કે ઓઝોન સ્તરનું વિઘટન થતું જાય છે. મનુષ્ય દ્વારા બનાવેલા વિવિધ પ્રકારના સંયોજનો જેવા કે ક્લોરોફ્લોરોકાર્બનેટ CFC વાતાવરણના સ્થિર અવસ્થામાં હાજર હોય છે. CFC ક્લોરિન અને ફ્લોરિનયુક્ત કાર્બનિક સંયોજન હોય છે. તે ઘણા સ્થાયી હોય છે અને કોઈ પણ જૈવ પ્રક્રિયા દ્વારા વિઘટન થતું નથી. એકવાર તે ઓઝોનના સ્તરની નજીક પહોંચે છે પછી તેઓ ઓઝોન અણુઓની સાથે પ્રતિક્રિયા કરે છે. આના પરિણામે સ્વરૂપે ઓઝોનના સ્તરમાં ઘટાડો થાય છે અને હાલમાં જાણવા મળ્યું છે કે એન્ટાર્કટિકા ઉપરના ઓઝોનના સ્તરમાં ગાબડા પડી આવ્યા છે. ઓઝોન સ્તરનું વિઘટન અને ઓઝોન સ્તરનો વધારે નાશ થવાને કારણે પૃથ્વી પર આવેલા સજીવો પર તેની અસર અનુભવાય છે. આ વિશે કલ્પના કરવી તે પણ અઘરી છે. આથી ઘણા લોકોના વિચાર પ્રમાણે ઓઝોનના સ્તરને ઘટતું અટકાવવાની પ્રક્રિયા રોકવાના પ્રયત્નો કરવા આવશ્યક છે. મિત્રો, તમે જોઈ શકો છો કે ઓક્ટોબર 1960માં 1985માં અને ડાયરેક્ટ 90માં જુઓ તમે, ગાબડું કેટલું બધું વધી ગયું છે. સમજણ
હવે એક નાની પ્રવૃત્તિ આપી છે અને ત્યારબાદ આપણને અમુક પ્રશ્નો આપ્યા છે. હવે આ ચેપ્ટરમાં આપણે શું શીખ્યા એ ટૂંકમાં જોઈ લઈએ. પૃથ્વી પરનું જીવન ભૂમિ પાણી અને હવા તથા સૂર્ય ઉર્જા જેવા સ્ત્રોતો ઉપર આધારિત છે, બરાબર ને? જો આટલું આપણને બીજા ગ્રહમાં મળી જાત તો બીજા ગ્રહમાં પણ આપણને જીવતા હોત, બરાબર? એટલે કે ત્યાં પણ સજીવ સૃષ્ટિ વસાહતો હોત. જમીન અને જળાશયોના ઉપર અસમાન પ્રકારે હવા ગરમ થવાને કારણે પવન ઉત્પન્ન થાય છે. જળાશયોમાંથી પાણીનું બાષ્પીભવન અને પછી સંઘનન થાય અને આપણને વરસાદ મળે છે. આ ક્રિયાની તમને ખબર જ છે કે જળાશયોમાંથી પાણી બાષ્પીભવન થઈને ઉપર ગયું હતું, પછી સંઘનન એટલે કે ભેગું થયું હતું, બરાબર ને? બાષ્પને કારણે. અને બાષ્પના કણો જ્યારે મોટા થઈ જાય એટલે એ પેલા ટીપાના સ્વરૂપમાં નીચે પડતું હતું, જેને આપણે પ્રેમથી વરસાદ કીધો હતો. કોઈ પણ વિસ્તારમાં થનારો વરસાદ તે વિસ્તારના પ્રવર્તમાન પવનોની ભાત પર નિર્ભર કરે છે. ભાઈ, જે બધા વિસ્તારમાં કાંઈ સરખો વરસાદ નથી થતો, એના માટે જે તે વિસ્તારમાં પવનો છે એની સ્થિતિ કેવી છે, બરાબર, એ પવનોનું આખું શિડ્યુલ કેવું છે, ત્યાંનું વાતાવરણ કેવું છે, એમ ઘણા બધા મુદ્દાઓ ઉપર આધાર રાખે છે કે વરસાદ કેવો પડશે અને ક્યાં પડશે. વિભિન્ન પ્રકારના પોષક તત્વો ચક્રિય સ્વરૂપે પુનઃ ઉપયોગમાં લઈ શકાય છે, જેના કારણે જીવનના વિવિધ વિભિન્ન ઘટકોમાં એક નિશ્ચિત સંતુલન સ્થપાય છે. હવે મિત્રો, એવું થઈ ગયું કે વાતાવરણમાં જેટલો ઓક્સિજન આપ્યો છે એટલો ઓક્સિજન રેત, બાકીનું ઓક્સિજન છે એક વખત વપરાઈ ગયો એટલે પછી બનત જ નહીં. આવું થાત તો તે આપણા માટે ખૂબ જ નુકસાનકારક રહેત. કાર્બન છે એક વખત વપરાઈ ગયો પછી પૂરું થઈ ગયું, પછી પાછું મળે નહીં. હવે નવો ઉત્પન્ન થતો નથી, જૂનો પણ પાછો મળતો નથી, તો શું કરવું? મિત્રો, આના માટે એક કુદરતે એક સિસ્ટમ જ ઓલરેડી રાખેલી છે કે કોઈ પણ કાર્બન છે, નાઇટ્રોજન છે, ઇવન પાણી છે, ઓક્સિજન છે, એ બધા અમુક સમય પછી વાતાવરણમાં મૂળ સ્વરૂપે પાછા વહી જાય છે અને એને આપણે ચક્ર કહીએ છીએ. જે પાછળ આવ્યું હતું ને, નાઇટ્રોજન ચક્ર, ઓક્સિજન ચક્ર, કાર્બન ચક્ર વગેરે. વિભિન્ન પ્રકારના પોષક તત્વ ચક્રિય સ્વરૂપે, સમજાઈ ગયું ને ચક્રિય શબ્દ, પુનઃ ઉપયોગમાં લઈ શકાય છે, જેના કારણે જીવાવરણના વિભિન્ન ઘટકોમાં એક નિશ્ચિત સંતુલન પ્રાપ્ત થાય છે. હવા, પાણી અને જમીનનું પ્રદૂષણ જીવનની ગુણવત્તાને અસર કરે છે, જેને જૈવ વિવિધતાને નુકસાન પહોંચાડે છે. મિત્રો, સજીવો એટલે પૃથ્વી ઉપર જે જૈવ વિવિધતા આવી છે એ પૃથ્વી ઉપર નેચરલી રહેવા માટે ટેવાયેલી છે, બરાબર? નેચરલી એનું તાપમાન હોવું જોઈએ, એટલો જ વરસાદ હોવો જોઈએ, એટલું જ ઠંડી ગરમી હોવી જોઈએ, આ બધું. પણ હવે શું થાય છે કે હવાનું પ્રદૂષણ થયું, પાણીનું પ્રદૂષણ થયું, જમીનનું પ્રદૂષણ થયું. હવાનું પ્રદૂષણ તો કે ફેક્ટરીઓના ધુવાણા અને બીજું ઘણું બધું. પાણીનું પ્રદૂષણ તમને ખબર જ છે કે જે તે કંપનીના પાણી છે એ નદીઓની અંદર ગટરમાં ઠાલવી દેવામાં આવે છે, આ ઉપરાંત વિવિધ સ્વરૂપે. અને બીજું શું આવ્યું કે જમીનનું પ્રદૂષણ, તો ભાઈ ઘણો બધો કચરો છે એ પણ જમીનમાં દાટી દેવામાં આવે છે, બરાબર? આ રીતે હવાનું, પાણીનું અને જમીનનું પ્રદૂષણ થયું ને, તો શું થયું, એની ક્વોલિટી હતી, ગુણવત્તા હતી, ઘટી ગઈ. અને એને કારણે સજીવો જે નેચરલ વાતાવરણમાં રહેવા ટેવાયેલા હતા તે હવે નેચરલી રહી શકશે નહીં, બરાબર? અને એને નુકસાન પહોંચે છે. એની જે તે રેગ્યુલર ક્રિયાઓ, દૈનિક ક્રિયાઓ કરવી હોય, આ ઉપરાંત પ્રજનન ક્રિયાઓ જેવી ક્રિયાઓમાં ભાગ ભજવવાનો હોય, તે બધામાં એક નિશ્ચિત તાપમાનની જરૂર પડે છે, બરાબર? એ નિશ્ચિત તાપમાન છે, એ જે તાપમાન છે, બરાબર, એ મેન્ટેન થવું જરૂરી છે. પરંતુ આ બધાના પ્રદૂષણને કારણે એવું કંઈ થઈ શકતું નથી અને ઘણી વખત અમુક સજીવ સૃષ્ટિ નાશ પામી શકે છે અથવા નાશ પામવાને આરે હોય છે.
આપણે આપણા કુદરતી સ્ત્રોતોનું સંરક્ષણ કરવાની જરૂરિયાત છે અને તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની જરૂરિયાત છે. મિત્રો, આપણે આપણા જે કુદરતી સ્ત્રોતોનું સંરક્ષણ કરશું તો શું થશે, આપણે ફરી એક વખત જે આપણું જે આપણે અને અન્ય સજીવો જે નેચરલ વાતાવરણમાં રહેવા ટેવાયેલા છે એને પાછું એવું નેચરલ વાતાવરણ મળશે અને તે સૃષ્ટિ છે, તે જીવ સૃષ્ટિ છે એ વિનાશને આરે નહીં આવે અને ફરીથી પોતાનું કામ વ્યવસ્થિત રીતે શરૂ કરશે. અને આપણે ઘણી બધી ગ્રીન હાઉસ છે, પછી ક્યારેક સાવ ઓછો વરસાદ, ક્યારેક વધુ વરસાદ, આવી પરિસ્થિતિઓ છે, વધુ ઠંડી, એકદમ ઓછી, મીન્સ કે જે તે રેગ્યુલર તાપમાન કરતાં ખૂબ જ વધારો અને ઘટાડો મેન્ટેન કરીએ છીએ એ આપણે મેન્ટેન કરવો પડશે નહીં. આમ આ રીતે મિત્રો આપણે આ સરસ મજાનું ચેપ્ટર છે તે કમ્પ્લીટ કર્યું. મિત્રો, હજી આમાં આપણે ઘણા બધા ચક્રને વ્યવસ્થિત દોરતા શીખવાના છે, ઘણી બધી પ્રવૃત્તિઓને આપણે લાઈવ ડિસ્કશન કરવાની છે અને એવું ઘણી બધી શોર્ટ ટ્રીક છે કે જે અમુક મોટા પ્રશ્નોના અગત્યન્ય મુદ્દાઓ આપણે અલગ તારવવાના છે, જે તમામનો ઉપયોગ આપણે જે તમામ છે આપણે લાઈવ લેક્ચરની અંદર તો કરવાના જ છીએ. આશા રાખું છું આ ચેપ્ટરમાં મેં તમને જે ઉપર છલી માહિતી આપી છે ચેપ્ટરની એ તમને સમજાઈ ગઈ હશે. થેન્ક યુ ફોર વોચિંગ.